તો આજનો જે આપણો આખો વ્લોગ છે એક અદ્ભુત અને અનેરો બનવાનો છે દોસ્તો. તો તમને બધાને વિનંતી છે કે તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો અને આખે આખો જે વિડીયો છે એ આજે તમારે બધાએ જોવાથી પરિચિત કરવાના છે કે તમે એ મંદિર વિશે ક્યારેય જાણ્યું નહીં હોય, ક્યારેય જોયું નહીં હોય અને તમને એનો આઈડિયા પણ નહીં હોય. આજે એક એવા મંદિરના દર્શન તમને કરાવવાના છે અને એવા મંદિરથી આજે તમને પરિચિત કરવાના છે કે જે મંદિર આખા ભારતમાં લગભગ મારા ખ્યાલથી 2 કે 3 જ આવેલા છે, બાકી કોઈ જગ્યાએ મંદિર એમના છે નહીં. અને તમે લોકોએ એ મંદિર ક્યારેની અંદર જે મંદિર બનાવેલું છે એ કેનું મંદિર છે, શું છે અને એનો ઇતિહાસ શું છે એના વિશે આપણે તમને બધાને પરિચિત કરીએ. તો ફરી બધાને કહું છું કે તમારે બધાએ વિડીયોને સ્કીપ નથી કરવાનો, વિડીયો આખે આખો જોવાનો છે. તમે વિડીયો જોશો તો તમારા જ્ઞાનમાં પણ વધારો થશે, તમને પણ ખબર પડશે કે આ કયા ભગવાન છે અને એ ભગવાને કેના માટે શું કર્યું છે. તો બધાને ફરી વિનંતી કરું છું કે તમે વિડીયો સ્કીપ નહીં કરો. હેલો ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપને વેલકમ કરું છું. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ. દોસ્તો, આ દિવસ સુધી મોરબી સ્ટારે આપને ઘણી બધી વિઝિટો કરાવી છે, ઘણા બધા જે શોપ છે અલગ એની મુલાકાતો કરાવી છે, ઐતિહાસિક જગ્યાઓ તમને બતાવી છે, ધાર્મિક સ્થળો બતાવ્યા છે, વ્યક્તિના ઇન્ટરવ્યૂ પણ તમારા માટે અમે લાવ્યા છીએ. તો આજનો જે આપણો આખો વ્લોગ છે એક અદ્ભુત અને અનેરો બનવાનો છે દોસ્તો. તો તમને બધાને વિનંતી છે કે તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો અને આખે આખો જે વિડીયો છે એ આજે તમારે બધાએ જોવાનો છે અને તમારે પૂરેપૂરો આ વિડીયોને શેર કરવાનો છે. ચેનલ ઉપર નવા હોવ તો મોરબી સ્ટારને સબસ્ક્રાઇબ કરી પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે અને લાઇક કરવાનું તો ભૂલવાનું જ નથી દોસ્તો. તો આજે તમારી સેવામાં પાછા અમે હાજર થઈ ગયા છીએ. આજે એક અદ્ભુત વિડીયો આપણે બનાવવાનો છે અને એ વિડીયોના સાક્ષી તમારે બધાએ બનવાનું છે આજે દોસ્તો. આપણે તમને અત્યાર સુધીમાં ઘણા બધા ધાર્મિક સ્થળોની મુલાકાત દેખાડી છે, ઘણા બધા મંદિરો બતાવ્યા છે દોસ્તો. તો આજે તમને એક એવા મંદિરથી પરિચિત કરવાના છે કે તમે એ મંદિર વિશે ક્યારેય જાણ્યું નહીં હોય, ક્યારેય જોયું નહીં હોય અને તમને એનો આઈડિયા પણ નહીં હોય. આજે એક એવા મંદિરના દર્શન તમને કરાવવાના છે અને એવા મંદિરથી આજે તમને પરિચિત કરવાના છે કે જે મંદિર આખા ભારતમાં લગભગ મારા ખ્યાલથી 2 કે 3 જ આવેલા છે, બાકી કોઈ જગ્યાએ મંદિર એમના છે નહીં. અને તમે લોકોએ એ મંદિર ક્યારેય જોયું નહીં હોય એની મને 100% ખાતરી છે અને મને પૂરેપૂરો ભરોસો છે. તો અત્યારે દોસ્તો હું મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર જે ચાલે છે ત્યાં પહોંચી ગયો છું. અહીંયા તમે જોઈ શકો છો કે ડૉક્ટર કુસુમભાઈ નમ્રતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના નામનું બેનર જે તકતી છે એ લગાવેલી છે સંસ્થાની. તો હવે આપણે સંસ્થામાં જઈએ અને સંસ્થાની અંદર જે મંદિર બનાવેલું છે એ કેનું મંદિર છે, શું છે અને એનો ઇતિહાસ શું છે એના વિશે આપણે તમને બધાને પરિચિત કરીએ. તો ફરી બધાને કહું છું કે તમારે બધાએ વિડીયોને સ્કીપ નથી કરવાનો, વિડીયો આખે આખો જોવાનો છે. તમે વિડીયો જોશો તો તમારા જ્ઞાનમાં પણ વધારો થશે, તમને પણ ખબર પડશે કે આ કયા ભગવાન છે અને એ ભગવાને કેના માટે શું કર્યું છે. તો બધાને ફરી વિનંતી કરું છું કે તમે વિડીયો સ્કીપ નહીં કરતા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરી અમને સપોર્ટ આપજો. તો આવો તમને મંદિરના દર્શન કરાવીએ અને મંદિર વિશે તમને બધાને અમે પરિચિત કરીએ. તો દોસ્તો, આપણે અત્યારે સંકુલની અંદર આવી ગયા છીએ. આ સંકુલ આવી ગયું છે. અહીંયા જે મંદિર બનાવવામાં આવ્યું છે દોસ્તો એ ભારતનું લગભગ 2 કે 3 નંબરનું જ મંદિર છે દોસ્તો. ભારતમાં ક્યાંય મંદિર છે નહીં. તો આપણે અંદર આવી ગયા છીએ દોસ્તો. અત્યારે હા દોસ્તો, મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. તમે જોઈ શકો છો અહીંયા આ મંદિર છે. આ મંદિરના દર્શન તમે ક્યારેય કર્યા છે કોમેન્ટમાં જણાવો. તમે ક્યારેય આ કોનું મંદિર છે તમે શું ઓળખી શકો છો, જાણી શકો છો, તમને કોઈ આઈડિયા આવે છે? જો તમને આઈડિયા આવતો હોય તો તમે કોમેન્ટ કરી જણાવો દોસ્તો. મંદિરનો ઇતિહાસ મારે તમને કેવો છે, મંદિરનો નહીં જેમની મૂર્તિ સ્થાપિત કરી છે એમનો ઇતિહાસ કહેવાનો છે. કારણ કે મંદિર તો આજે હમણાં જ બન્યું છે એટલે આનો તો મંદિરનો કાંઈ ઇતિહાસ ન હોય, પણ જે મંદિરની અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એનો શું ઇતિહાસ છે, એ કોણ હતા, એના વિશે તમને બધાને થોડો પરિચય આપવો છે મારે. તો મારી બધાને વિનંતી છે કે તમારી પાસે જો કોઈ માહિતી હોય તો તમે કોમેન્ટ કરો દોસ્તો. તો દોસ્તો, આ જે
આપ અહીંયા અત્યારે દર્શન કરી રહ્યા છો જે મંદિરના, એ મહાત્મા લુઈ બ્રેલનું મંદિર છે દોસ્તો. દુનિયાની અંદર ઘણા બધા જેને કહેવામાં આવે ને કે પેગંબરો આવ્યા, ઘણા બધા વિદ્વાનો આવ્યા, ઘણા બધા ભગવાનોએ જન્મ લીધો દુનિયામાં, પણ એમને અંધ વ્યક્તિ માટે એના જીવન, એના અંધ વ્યક્તિના જીવન વિશે કોઈએ કંઈ વિચાર નથી કર્યો. અંધ વ્યક્તિનું જીવન ક્યાં કઈ દિશામાં જશે, અંધ વ્યક્તિ શું કરશે, એ કોઈએ વિચાર્યું નથી. પણ મહાત્મા લુઈ બ્રેલે, ભગવાન મહાત્મા લુઈ બ્રેલ, એમને અંધ વ્યક્તિનો વિચાર કર્યો. કારણ કે પોતે બાળપણમાં જ્યારે નાના હતા ત્યારે એમની આંખો વહી ગઈ, એમના ફાધરનું કામ, મોચી કામ કરતા હતા પોતે, અને એ મોચી કામ કરતા હતા અને એમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી, એટલે એમના ફાધરના જે બધા ઓજારો હતા એ જ એમના જે બધા છે રમકડા હતા, એમ કહીએ તો કંઈ ખોટું નહીં. એટલે બાજુમાં રમતા હતા એના ફાધરની, અને રમતા રમતા એના ફાધર કામ કરતા હતા, એના ફાધર કામ કરતા હતા અને બાજુમાં રમતા રમતા એમની આંખમાં સોયો લાગી ગયો એના ફાધરથી. હવે સોયો લાગી ગયો એટલે એમની એક આંખ વહી ગઈ, એમ એમ કરતાં એમની બીજી આંખ પણ વહી ગઈ. હવે લુઈ બ્રેલ ક્યાંના હતા દોસ્તો, પહેલાં તમને એ કહી દઉં, ફ્રાન્સનું કુપરે ગામના વતની હતા લુઈ બ્રેલ, અને બાળપણમાં જ એમની આંખો વહી ગઈ. ત્યાર પછી પોતે ઘણા પોતાના જીવનની અંદર સંઘર્ષો કર્યા, અને એ જમાનાની અંદર 12 ટપકાની લિપિ આવતી ફ્રાન્સમાં, અને એ લિપિનો ઉપયોગ જે છે એ ફ્રાન્સમાં સૈનિક જેને કહેવાય ને કોડવર્ડ માટે, આજે સૈનિકોને કાગળ લખવા હોય તો એના કોડવર્ડ હોય બધાય, તો સૈનિકોના કોડવર્ડ માટે ફ્રાન્સની અંદર 12 ટપકાની લિપિનું ચલણ હતું, અને એ ખાલી સેનામાં જ વપરાતી એ લિપિ. અને ચાર્લ્સ બાર્બીયલ નામના વ્યક્તિએ એ લિપિની શોધ કરી હતી. તો લુઈ બ્રેલે એ 12 ટપકાની લિપિમાંથી 6 ટપકાની લિપિની શોધ કરી અંધજનોને એક સરસ મજાની ભેટ આપી, અને અંધજનોના જીવનની અંદર અજવાસ પથરાય અને અંધજનો અંધકારમાંથી પ્રકાશ તરફ બહાર આવે એ માટે આ લિપિ ખૂબ કારગર સાબિત થઈ. મહાત્મા લુઈ બ્રેલે ખૂબ મહેનત કરી, પણ પોતાની હયાતીની અંદર આ લિપિને માન્યતા મળી નહીં દોસ્તો. મહાત્મા લુઈ બ્રેલનો જન્મ છે એ 1809ની સાલમાં થયો, અને એમનું અવસાન છે એ 1852ની સાલમાં, 42 વર્ષની વયે એમનું જે છે એ અવસાન થયું દોસ્તો. મહાત્મા લુઈ બ્રેલના એક્સપાયર થયા પછી ઘણા વધુ પ્રમાણમાં આ લિપિનો વ્યાપ વધવા માંડ્યો, ઝાઝાને ઝાઝા નેત્રહીનો આ લિપિનો ઉપયોગ કરવા માંડ્યા, પણ આ લિપિને માન્યતા નહોતી મળી, એટલે કે લિપિ વેલિડ ગણાતી નહોતી. પણ સરકારને ખબર પડી પછી કે આ લિપિ તો ધીમે ધીમે દિન પ્રતિદિન અંધજનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવા માંડ્યા છે, અને આ લિપિ છે એ અંધજનો માટે વરદાન સમાન છે અને આશીર્વાદ સમાન છે, એટલે તમામ જેના અધિકારીઓ છે 100 વર્ષ પછી દોસ્તો 1952ની સાલમાં, 1852માં નિધન થયું મહાત્મા લુઈ બ્રેલનું, અને 1952ની સાલની અંદર બ્રેલ લિપિને માન્યતા મળી 100 વર્ષ પછી. ત્યાંના ફ્રાન્સના જે બધા અધિકારીઓ હતા એ બધા મહાત્મા લુઈ બ્રેલની સમાધિ ઉપર આવ્યા, એમના સમાધિમાંથી એમના મૃતદેહને બહાર કાઢી, એમના અવશેષને બધાને બહાર કાઢી, એમના ત્યાંના ઝંડામાં એમને લપેટી અને રાષ્ટ્રીય સન્માન આપી, અને પાછા એમને દફન કરવામાં આવ્યા, અને ખૂબ અને ખૂબ મહાત્મા લુઈ બ્રેલની સમાધિ ઉપર એ તમામ અધિકારીઓ રોયા, અને જે પોતાથી ભૂલ થઈ ગઈ હતી એ પોતાની ભૂલની માફી માંગી કે અમારાથી બહુ એક આ મોટી ભૂલ થઈ ગઈ, આમ તમે અમને ક્ષમા કરી દેજો, અને આ બ્રેલ લિપિને માન્યતા આપીને આજે બ્રેલ લિપિના માધ્યમથી દુનિયાના ખૂણે ખૂણામાં અંધજનો સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી અને મોટી મોટી પોસ્ટો ઉપર આજે નેત્રહીનો છે એ બિરાજમાન છે, કોઈ વૈદ્ય બન્યા છે, કોઈ વકીલ બન્યા છે, કોઈ શિક્ષક બન્યા છે, કોઈ જજ બન્યા છે, કોઈ MLA છે, તો એક પણ એવી કોઈ પ્રોફેસર છે દોસ્તો, એક પણ એવી જગ્યા નથી કે જે અંધ વ્યક્તિ આજે નથી, અને અંધ વ્યક્તિ પોતાનું જીવન છે એ સારામાં સારી રીતે અત્યારે પસાર કરે છે, સારામાં સારી રીતે વ્યતીત કરે છે, એ લુઈ બ્રેલને આભારી છે. અને આ લુઈ બ્રેલનું મંદિર એક લગભગ દિલ્હીમાં છે એવા સમાચાર છે, એક અમરેલીમાં હતું પણ એ લોકોએ મંદિર અત્યારે તોડી નાખ્યું છે અહીંયા અમરેલીમાં, અને અહીંયા ખાલી એક એમની મૂર્તિ છે એ ઊભી કરી દીધી છે એક જગ્યાએ. અને આ ત્રીજું મંદિર તમે જોઈ રહ્યા છો અત્યારે કે સરસ મજાનું આ જે મંદિર છે એને બનાવવામાં આવ્યું છે. તમે મંદિર આખું જોઈ શકો છો કે મંદિરને ખાલી બનાવી નાખ્યું એવું નથી, સરસ મજાની ચારે બાજુ ટાઇલ્સો લગાવી છે, મંદિર ફિટ કરેલું છે,
અહીંયા આખા આખો કાચનો કોરિડોર બનાવ્યો છે દોસ્તો, કાચનો દરવાજો બનાવ્યો છે, અને મહાત્મા લિબ્રેલની જે મૂર્તિ છે એની અહીંયા સ્થાપના કરવામાં આવી છે. કારણ કે અંધજનોના ખરા ભગવાન તો મહાત્મા લિબ્રેલ જ છે દોસ્તો, કે જેમને બ્રેલ લિપિની શોધ કરી અંધજનોને જીવનદાન આપ્યું છે દોસ્તો. તો આ વિભૂતિના દર્શન કરી તમે કેવી અનુભૂતિ કરો છો એ કોમેન્ટમાં લખી જણાવશો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ, આપે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, બને તેટલો જાજો ને જાજો વિડીયો શેર કરી ભગવાન લિબ્રેલની વાત અન્ય લોકો સુધી પહોંચાડી તમે પણ આ અનેક કામમાં સામેલ થશો એવી વિનંતી કરું છું. અને ફરી પાછો કોઈ નવી અપડેટ, કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ શોપની વિઝિટ, કોઈ ફરવાલાયક સ્થળ સાથે તમારી સેવામાં હાજર થઈશ. ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.